Shankara Prabhu
Devai sada vandita samam pata sarasvati bhagavati isheshadarya maha vakratunda mahakaya surya koti sama prabha nirvigham kurume deva shubha kariyeshu sarvada gurur brahma gurur vishnu gurur devo maheshvara gurur sakshat parabrahma tasmai shri gurave namaha Shantakaram Bhujagashayanam Padmanabham Suresham Vishwadharam Gagana Sadrusham Meghavana Sudhangam Lakshmi Kantam Kamalanayanam Yogi Bhidhyana Gamyam Vande Vishnu Bhavabhaya Haram Karacharanakrutam va kayajham karmajham va shravananayanam va manasam va param vihitam vahitam va sarvametam kshamasvam jaya jaya karunate shri mahadeva shambhu nadvaham kamaye rajyam Na svarga na punarbhavam Kamaye dukkha taptanam Praninam ardhinashanam Svastri svasti prajabhya Paripalayantam Nyayena margena mahimahisham Gobrahmanebhya shubham astu nityam Loka samasta sukhino bhavantu Namaste sate te jagat karanaya Namaste chite sarva lokashrayaya Namo dvaita tattvaya mukti pradaya Namo brahmane japine shashvataya Tvamekam sharanyam Tvamekam varanyam Tvamekam jagatpalakam prakasham Tvamekam jagatkartu partu prahartu Tvamekam param nishchalam nirvakartam Bhayanam bhayam vishanam vishananam Gati praninam pavanam pavananam Mahochai padanam niyatru tvamekam Paresham param rakshanam rakshananam Vayam vam swaramo Vayam vam bhajamo Vayam vam jagat sakshirupam namalam Sadekam nidhanam niralam vaisham Bhavam bodhi bodham sharanam vrajam Ahimsa satya steya Brahmacharya sangraha Sharir shrama svada Sarvatra bhaya varjanam Sarvadharma samanatva Svadeshi svasya bhavana Vinamra vratanishtase Yekadash sevyane Vaishnava
Yeah.
બહુ જ વિગતવાર છે. બાપુના જીવનમાં આ જે પરિવર્તન આવ્યું અને એમને પોતાના રસ્તા અને આગળ વધારી અને પોતાની શક્તિને કેવી રીતે છીલવી એ જાતનો જે એમના જીવનનું પરિવર્તન છે એની વાત કહેવા માટે આજે આપણે રમેશભાઈ સંઘવીને આપણો મુખ્ય આ કાર્યક્રમના મહેમાન તરીકે બોલાવ્યા છે. રમેશભાઈ, કચ્છમાં જે ગાંધી પરંપરા અને રચનાત્મક કામોની જે શહેર ચાલી તે પરંપરામાંના છે. રાપર તાલુકામાં મણિભાઈ સંઘવી એક અને એ વખતના જે રચનાત્મક કાર્યક્રમના આગેવાન, એમને ગાંધી જીવન વિચાર કાર્યોનો એક જ્યોત જગતી નાખી છે, એમના એ વારસદાર છે. અને જન્મજાત શિક્ષક અભ્યાસી અને શિક્ષણનું કામ પણ એમને લોકનિકેતન રતનપુર એટલે બનાસકાંઠામાં કર્યું. પછી એમને એમના જીવનના માર્ગમાં ગાંધી વિચારનો અભ્યાસ કરવાનો એક સારો ધ્યેય સ્વીકાર્યો. અને આપણે જાણીએ છીએ કે શાશ્વત ગાંધી એ સામાયિક દ્વારા એમને ગાંધી વિચાર અને જીવનનો બહુ સુંદર પ્રકાશન કરતા રહ્યા. અત્યારે અકાલ પુરુષ નામે શાશ્વત ગાંધી ચાલે છે આનું પ્રકાશન. એની સાથે એમને એક બે સંપૂર્ણ વિશેષતા આપ્યા છે. એક છે મહાત્મા ગાંધીજીના જીવન અને વિચારો વિશે 5 ગ્રંથોનો એક સંપૂર્ણ આપ્યો છે, એ બહુ જ અભ્યાસ કરવા લાયક છે. એવું જ રીતે વિનોબાના જીવન વિશે અને વિચારો અને કાર્યો વિશે 2 પુસ્તકોનો સંપૂર્ણ આપ્યો છે. આ પણ એમનું એક વિશિષ્ટ કામ છે. અને આ અભ્યાસ દ્વારા એ આપણને મહાત્મા ગાંધીજીની શક્તિનો વિકાસ કેવી રીતે થયો એની વાત કહેશે. આપણે રમેશભાઈ સંઘવી અને એમના જીવન સાથી જ્યોતિભાઈ અને દિલ્હીથી કાકા સાહેબ કાલેશ્વર એ રાજઘાટ સમાધિ પાસે જે સમનિધિ સંસ્થા હિન્દુસ્તાની સાહિત્ય સભા નો કામ શરૂ કરેલો, એના મંત્રી કુસુમબેન શાહ અને બીજા વિશિષ્ટ અમદાવાદના મહેમાનો આગા નાગરિકજનો અને સૌ આશ્રમ કન્યાઓ બહેનો સૌને આપણે આવકારીએ છીએ. અને હવે રમેશભાઈએ નો ગાંધી જીવન વિચાર વિશે વાત કરવા હું એમને વિનંતી કરું છું અને આશ્રમ પતિ આપણે સૌ એમનું સ્વાગત કરીએ છીએ. બેન ક્ષિતિબેન, રમેશભાઈનું સ્વાગત છે આશ્રમ પતિ. આજે શહીદ દિન સ્મરણ કરીને આપણા જીવનમાં શું ઉમેરણ કરી શકીએ એ માટે ભેગા થયા છીએ. આ હૃદય કુંજ બાપુ હૃદયના માણસ એક વખત તેમણે પૂછેલું એક ક્રિશ્ચિયન પાદરીએ થોડા પ્રશ્નો લઈને આવેલા માં એક પ્રશ્ન એવો હતો કે તમને આ દેશની સૌથી મોટી સમસ્યા કઈ લાગે છે? ત્યારે ગાંધીજીએ કહેલું કે સૌથી મોટી સમસ્યા મને આ હૃદયની કઠોરતા લાગે છે. જો ભણેલા છે, શિક્ષિત છે, બૌદ્ધિક છે, પ્રબુદ્ધજનો છે,
એ લોકો અસંવેદહીન બની ગયા એ મોટી સમસ્યા. હાર્ડનેસ ઓફ હાર્ટ, હાર્ટની કઠોરતા, હાર્ટની જડતા, હૃદયની અસંવેદનશીલતા એ મોટી સમસ્યા છે. એટલે બાપુ માટે હૃદય કેટલું મહત્વનું હતું ને આ હૃદય કુંજ છે ને આ હૃદયથી આખા દેશનું હૃદય ધબકતું હતું. દેશના વાતાવરણમાં અહીંના હૃદયના તરંગો જે પહોંચતા હતા અને સૌને ધબકાર બરાબર આપતા હતા, એ વર્ષો યાદ કરીએ, સ્મરણો યાદ કરીએ, દિવસો યાદ કરી વાંચેલા છે, મેં પણ વાંચેલા છે, તો લાગે કે કેટલી મોટી અસર, કેવો મોટો પ્રભાવ એ પુરુષનો હતો. એમનું સ્મરણ પણ આપણે ભેગા થયા છીએ. આદરણીય અમૃતભાઈ છે, નીતિનભાઈ છે, જયેશભાઈ છે, બીજા બધા વડીલો છે, નગરજનો અને આટલી દીકરીઓ છે. તો આ બધાના સંબોધન પછી અમૃતભાઈ જે વાત કરી એ વાત આગળ ચલાવું. આ આશ્રમ જ્યારે પ્રતીકાત્મક છે એવું લાગે, ખબર નથી કેવી રીતે આ જગ્યા પસંદ થઈ, કે ગાંધીજી તો ચંપારણમાં હતા, અહીં જ્યાં પાયો નખાવ્યો ત્યારે પણ પોતે તો હાજર નથી અહીંયા, એ તો મોતીહારીમાં છે, પણ દસ્તાવેજો બને છે, નક્કી થાય છે, બધામાં છે. બાકી તો અહીંના જે હતા એમના વડીલો, એમના મિત્રો, એના સાથીઓ એ બધાએ કરેલું. પણ આ જગ્યાનું વિશિષ્ટ મહત્વ આપણે સમજાય એવું છે. આ આ જગ્યા એક નદીને કાંઠે, સાબરમતી નદીને કાંઠે છે. બસ અહીંથી થોડા પગલાં ચાલીએ એટલે નદી આવે. આપણે બધી સંસ્કૃતિઓ નદી કાંઠે વિકસિત છે, દુનિયાભરની સંસ્કૃતિઓ, એ સિંધુ નદી હોય, એ નાઇલ નદી હોય, એ યુફ્રેટિસ કે તૈગ્રીસ નદી હોય કે બીજી નદીઓ હોય, જગતભરની સંસ્કૃતિનો વિકાસ એ નદી કાંઠે થયો. તો ગાંધીજીને એક નવી સંસ્કૃતિ વિકસાવી હતી, એક અભિનવ સંસ્કૃતિનું બીજ રોપી અને એને પલ્લવન કરવું હતું. તો એટલા માટે થઈને કદાચ આ નદી કાંઠો અમને પસંદ આવી ગયો, અથવા ઈશ્વરે એક સંકેત આપ્યો કે આ જગ્યાએ તમે આશ્રમ કરો, અને એક અભિનવ સંસ્કૃતિ થઈ પેદા. આના પહેલાં એમણે 1909માં હિન્દુ સ્વરાજ લખેલું અને એમાં એક નવી સંસ્કૃતિની વાત કરેલી કે શું છે આ હિંસાની સંસ્કૃતિ કેવી હોય, અને આજે જે સભ્યતા તરફ દોટ મૂકીએ છીએ એ કંઈક મર્યાદાવાળી છે અને કેવી કેવી તો સર્વનાશ તરફ લઈ જનારી છે. પણ જે સંસ્કૃતિનો પ્રયોગ કર્યો અહીંયા એમણે, એ રીતે આ સંસ્કૃતના બી વવાયા અહીંયા અને વિકાસ થયો. અહીંથી એક બાજુ જેલ છે અને ગાંધી તો જેલ માટે હંમેશા તૈયાર રહેતા. એ દાંડીકૂચમાં ગયા ત્યારે બે થેલા લઈને ગયેલા, અહીંથી જ દાંડીકૂચની શરૂઆત થઈ. અને આ ચંદ્રભાગા નદીના લાકડા પુલ ઉપરથી પસાર થયા, એલિસબીથી પસાર થયા, તો એ બે થેલા રાખ્યા. એટલે કોઈ પૂછ્યું બાપુ બે થેલા કેમ રાખ્યા છે, તો કે આ તો છે જેલની તૈયારી કરી છે, આ ચંદ્રેશ સરકારને પકડીને જેલમાં લઈ જાય તો જેલ માટે જે સામગ્રી મારે જોઈએ, જે વસ્તુઓ જોઈએ, એ મેં એકબીજા થેલામાં રાખી છે. તો જેલ માટે હંમેશા તત્પર રહેતા, અને એ તો આખી આખો દેશ જ જેલ બની ગયેલો એ વખતે. તો કોંગ્રેસ સરકાર અહીં રાજ કરતી હતી, આપણે સૌ ગુલામ હતા, એ કેમ થતું હતું, તો એ જેલનું એક પ્રતીક એમણે લીધું કે જેલ જવું પડશે. અને સત્યાગ્રહી અહિંસક સૈનિક જેણે કંઈક કરવું છે દેશ માટે, જગત માટે, કલ્યાણનું કામ, એણે હંમેશા મુશ્કેલી માટે તત્પર જ રહેવું પડે, કષ્ટો સહન કરવાના છે. તો જેલ એક કષ્ટ સહનનું પ્રતીક કે નજીક જ જેલ છે અને જેલ માટે તૈયાર રહો, એવા માણસો જોઈએ કે ત્યાગ કરી શકે અને સહન કરી શકે. સામે કાંઠે સ્મશાન છે. તો ગાંધીજીની આખી જીવન ચિંતન એમનું એ આ છે કે મરવા માટે હંમેશા તૈયાર રહો, માથું હાથમાં રાખીને નીકળો. આ સત્યાગ્રહ કર્યા હતા. ઘણી વખત આ પ્રસંગો આવતા, ગાંધી ઘણી વખત કહેતા પણ ખરા કે દેહ કુરબાન છે, શિષ્ય કુરબાન છે, આ કામ માટે હું બધું કુરબાન કરવા તૈયાર છું, મૃત્યુને ભેટવાનું પસંદ કરીશ, તો કહેતા થાય. તો સ્મશાને તૈયાર, જેને મૃત્યુનો ભય જીત્યો એને પછી કોઈ ભય જ નથી રહેતો, સૌથી મોટો ભય મૃત્યુનો. અને ગાંધીજી પેલું આપણું બ્રહ્માનંદનું ભજન છે,
રે શિર સાથે નટવર ને વરીએ, ને પાછા તે પગલા નવ કરીએ, ને હોળે હોળે યુદ્ધે નવ ચડીએ, ને ચડીએ તો કટકાથી પડીએ. તો દેહમ પાતયામી વા કાર્યમ સાધયામી, સંસ્કૃતમાં એક વાક્ય છે કે આ દેહનું બળ પતન થાય અથવા કાર્યનું સિદ્ધ કરવું. તો આ મનમાં ભરીને, વિચાર ભરીને, એવો સંકલ્પ લઈને એ કામ કરતા. અને ચોથી વાત એ પણ છે કે આશ્રમની જગ્યા છે, એ જગ્યા મૂળ કે છે દધીચી ઋષિના આશ્રમની હતી. અહીં એમનું ગુરુકુળ ચાલતું હતું. દધીચી ઋષિ આપણા શાસ્ત્રોની વાત આવે છે, આ બાળકોને ખબર હશે કેમ, પણ જાણવા જેવી વાત છે. આ એક ઋષિ જ હતા, ગાંધીભાઈ ઋષિ જ હતા. તો દધીચી ઋષિ કથામાં એવું છે કે અહીંયા રહેતા, ગુરુકુળ ચલાવતા, દેવ દાનવનું યુદ્ધ થયું અને દાનવો જીતવા લાગ્યા એટલે દેવોને બહુ ચિંતા થવા માંડી, ઇન્દ્ર વગેરેને, એટલે આવ્યા બ્રહ્મા પાસે. અને બ્રહ્માને કહે છે કે પિતાજી, અમને કાંઈ રસ્તો બતાવો, આ દાનવો જીતી જશે તો પાપનું રાજ્ય સ્થપાઈ જશે, શું કરવું જોઈએ? ત્યારે બ્રહ્માએ કહ્યું કે તમે જાઓ, એક દધીચી ઋષિનો આશ્રમ છે, ત્યાં એક ઋષિ રહે છે, દધીચી ઋષિ બહુ ઉત્તમ કક્ષાના ઋષિ છે, એ જો તમને એમનો દેહ સોંપી દે અને એ દેહમાં તમે વજ્ર બનાવો, શસ્ત્ર બનાવો, ને એ શસ્ત્ર લડો તો જીતી શકશો. આવ્યા બધા અહીંયા અને કહ્યું કે મહારાજ, અમારે એટલે વિનંતી છે, આવું કામ ચાલી રહ્યું છે યુદ્ધ, અને યુદ્ધમાં આપના બલિદાનની જરૂર છે. આપણો દેહ ગાળીને આપણે જે હાડકા હોય, એ અસ્થિઓ હોય, એ અસ્થિના શસ્ત્ર બનાવીએ ને તો અમે આ દાનવને જીતી શકીશું, એમ બ્રહ્માજી કહે છે. તો આપ અમારી મદદ કરો ને, હા જગત કલ્યાણ માટે તૈયાર જ છું. અને દધીચી કહે છે, પોતાનો દેહ ગાળી નાખ્યો, હાડકા એ દેવોને આપ્યા, એમાંથી વજ્ર બન્યું અને વજ્રને કારણે થઈને એ દેવો જીતી શક્યા છે. તો આ પણ પ્રતિકાત્મક છે જે મહાત્મા ગાંધીજીએ કર્યું, આ જ કામ કર્યું અહીં રહીને. અલબત્ત ગાંધીજી એક પ્રસન્ન વ્યક્તિત્વ હતા, એવું નહોતું કે સાવ ગંભીર હોય અને ત્યાગ ને તપસ્યા અને દેહના કષ્ટ જ ઉઠાવવાના, એવું નહોતું. તો આ જે આખો આશ્રમ છે એ આ ભૂમિકા છે. અને આજે મંગળવાર છે, મને લાગે છે ગાંધીજીને મંગળવાર બહુ પ્રિય હશે, કારણ કે મંગળ પ્રભાત નામનું આખું પુસ્તક છે એમનું. દીકરીઓએ વાંચ્યું તો મને ખબર નથી, જોજો તમે, તમે રોજ કદાચ પ્રાર્થનામાં એકાદશ મહાવ્રત બોલતા હશો, સત્ય અહિંસા ચોરી ન કરવી હમણાં પણ બોલાય સંસ્કૃતમાં. તો એ જે વ્રતો છે ને, એ વ્રતો ગાંધીજી સમજાવ્યા છે અને એનું પુસ્તક બન્યું છે મંગળ પ્રભાત. એ જેલમાં હતા અને જેલમાંથી દર મંગળવારે પત્ર લખતા, અને દરરોજ પ્રભાતે પત્ર લખતા, દર મંગળવારે સવારે પત્ર લખતા, એટલે મંગળ સમય અને મંગળ પ્રભાત અને મંગળવાર, આજે પણ મંગળવાર અને મંગળ પ્રભાત જ છે. તો આ મંગળ અવસરે જે મુદ્દો મારે કહેવો છે આ છે કે મહાત્મા ગાંધીજી આટલું મોટું કામ કરી શક્યા, એક વિરલ પુરુષ, એક યુગ પુરુષ. આઇન્સ્ટાઈન જેવો મહાન વૈજ્ઞાનિક, એ વૈજ્ઞાનિક એમ કહે છે કે આ પૃથ્વી ઉપર આવો માણસ ચાલ્યો તો એ હવે પછીની પેઢી માનશે નહીં, કોઈ વ્યક્તિ આટલું કામ કરી શકે. ગાંધીજી કહેતા મારે 125 વર્ષ જીવવું છે, અને તો 79 વર્ષ 78 વર્ષે જતા રહ્યા. હું વિચાર કરતો હતો કે 125 વર્ષની સંકલ્પ એમનો હોય અને પૂરો ના થાય એવું બને કેવી રીતે. પછી વિચાર કરતો મને લાગ્યું કે આપણે બધા રોજના કેટલાક કલાક કામ કરીએ, તમે ભણો છો તો કેટલા કલાક ભણતા હશો, 6 કલાક, કોઈ 8 કલાક, કોઈ 10 કલાક, વધારે વધારે આપણે 8 થી 10 કલાક કામ કરીએ છીએ. ગાંધી 16 કલાક કામ કરતો, એટલે સામાન્ય વર્ગ કરતાં ડબલ કામ કરતો. એનો એમ થયો કે આપણે 2 દિવસમાં જેટલું કામ કરીએ એટલું કામ 1 દિવસમાં કરતો, 2 વર્ષમાં જેટલું આપણે કામ કરીએ એટલું 1 વર્ષમાં કરતો, 20 વર્ષમાં જેટલું કામ કરી એ 10 વર્ષમાં કરતો. તો 78 વર્ષ જીવ્યો એટલે ડબલ કરી નાખો તો એમની જે કલ્પના થ્રુ આવી જશે. તો આટલું કામ કરી શક્યા અને નિરંતરતાથી, સાતત્યથી અને કશાય થાક્યા વગર. ગાંધીને જ્યારે કોઈ મળે ત્યારે એમ જ લાગે પ્રસન્ન જ છે ને, મારા માટે જાણે બેઠા છે, મારી સાથે વાત કરવી છે એમને. તો આટલું બધી પ્રસન્નતા એમની ઉર્જા જે હતી, એ ઉર્જાનું રહસ્ય શું હતું, કેવા એટલી શક્તિ એનામાં હતી કે આ કામ કરી શક્યા આખા દેશમાં. આમે આખું જગત જે ચાલે છે ને ઉર્જાથી ચાલે છે. દીકરીઓ જાણતી હશે કે એનર્જી જે છે એ બધી જગ્યાએ ચાલે. આ માઇક હું બોલું છું અને માઇકથી તમારી પાસે પહોંચે છે તો પણ એનર્જી છે એની પાછળ. હું બોલું છું તો એ પણ એનર્જી છે, એના વગર કંઈ થઈ શકતું નથી હોતું. આપણે આ એનર્જીને સમજી શક્યા નથી, અથવા તો એ એનર્જીની તાકાતનો જે ઉપયોગ કરવો જોઈએ કરી શક્યા નથી. શક્તિ જ છે, ઉર્જા જ છે,
આ ઉર્જાનો તો વેરફાટ તો વેરફાટ થાય છે અને સંચયનો સંચય થાય છે. આપણે વાતોમાં, મોબાઈલમાં, ગપ્પાબાજીમાં, નક્કામાં, કામોમાં એટલો સમય વેરફી નાખીએ છીએ, સમય નથી વેરફતા, એ ઉર્જા વેરફી નાખીએ છીએ. એટલે ઉર્જા વેરફી નાખીએ છીએ એટલે આપણે કામ નથી કરી શકતા, કાં સત્ર સંચય થતો નથી. તો બાપુજી આટલું કરી શક્યા એનું કારણ એ છે કે ઉર્જાનો સંચય કરી શક્યા. અને ઉર્જા જે સંચય થયું ને એમાંથી આ પ્રગટ થયું છે બધું કામ. તો એ ઉર્જા કઈ હતી, સંચય કેવી રીતે કર્યો, એ થોડાક મુદ્દાઓ મારે તમારા સાથે મૂકવા છે. એક વાત એ છે, કારણ કે બાળકો છે એટલે મને એક અવઢો રહ્યા કરી કે કોને કેન્દ્રમાં રાખીને મારે વાત કરવી, તો બાળકોને સમજાય એવી થોડી વાતો કરીએ. એક વાત એ છે આપણે સમજવા જેવી કે ગાંધીજી જે સમજતા, જે વિચારતા, જે સારું લાગતું, જે યોગ્ય લાગતું એનો અમલ કરતા. એ કોઈ પૂછવાનું હતા જતા કે અમારે કરવું કે ના કરવું જોઈએ, જ્યારે જે સારું લાગ્યું, સાચું લાગ્યું એ અમલમાં મૂકી દીધું. એટલે ગાંધીજી કહેતા કે મારી પાસે કોઈ પણ વાત આવે ને તો બે ભાગ પાડી દઉં છું. કોઈ મુદ્દો આવે, કોઈ ઘટના આવે, કોઈ પણ વાત આવે, મને કોઈ વિચાર આવે તો બે ભાગ પાડો. એક ભાગ છે ત્યાજ્ય, જે છોડી દેવાનો છે એનો છોડી દઉં છું, અને બીજો છે ગ્રાહ્ય, જેને અપનાવું છું. જીવનમાં એમણે કેવી રીતે નિરક્ષર વિરુદ્ધ વાત કરી છે ને કે ભાઈ પેલું છે સંત હંસગુણ ગહી પય પરિહરી વારી વિકાર, હંસો છે એ દૂધ દૂધ લઈ લે છે, પાણી છોડી દે છે, એ સંતો પણ એવું જ કરે છે. તો ગાંધીજી જીવન જે કંઈ આવે ને બે ભાગ પાડી, કરવા જેવું છે તો યોગ્ય છે કરીશ, અને આ નથી કરવા જેવું છોડી દઈશ. તો જે કંઈ સમજાયનું આચરણ કરવું એ ગાંધીજીની મુખ્ય વિશેષતા હતી. 1915 ગાંધીજી આવ્યા અને કોચરબમાં જીવનલાલ બેરિસ્ટરનો બંગલો એ અમને ભાડે રાખ્યો અને ત્યાં કામ શરૂ કર્યું. પછી ધીમે ધીમે બીજા આશ્રમવાસીઓ આવવા લાગ્યા. એ વખતે અહીંના આગેવાન હતા અમદાવાદના ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈ, અને અગ્રણી મ્યુનિસિપાલિટીમાં પણ એ ઘણું સારું કામ કરતા, અગ્રણી ડૉક્ટર પણ હતા અને પ્રબુદ્ધ જનો જે હતા નગરના એની સાથે એક સંવાદ કરાવનાર વ્યક્તિ એ હતા. સૌથી પહેલાં ગાંધીજીને મળ્યા હોય તો હરિપ્રસાદ દેસાઈ મળેલા, અહીંથી અમદાવાદ રેલવે સ્ટેશન પસાર થતા હતા અને મળવા ગયેલા. તો હરિપ્રસાદજી કહે છે કે બાપુ નહોતા બન્યા હજુ, એ ગાંધી સાહેબ કહેવાતા. ગાંધી સાહેબ તમારા જેવા તો મારાથી કેમ થવાય, તમે તો કેટલા તપસ્વી, ત્યાગી, કેટલા સાદા સીધા, તમારા જેવા અમારે કેમ થવાય. તો કહે છે હરિપ્રસાદ, હું તમારા જેવો જ હતો. ગાંધીજી કહે છે હું પણ તમારા જેવો જ હતો, પણ મારું આટલો જ કામ મેં કર્યું કે જ્યારે મેં સાચું લાગ્યું ને ત્યારે હું આચરણ કર્યું. તમે પણ જો તમને સત્ય સમજાય એનું આચરણ કરો તો મારા જેવો બની શકો છો, હું તમારા જેવો જ છું. આ વાત ગાંધીજી કરેલી. તો આખું જીવન જોજો, તમે એના નાના પ્રસંગો વાંચો, આ બાળકો બેઠેલા છે એ આખું આત્મકથા વાંચો, બહુ સારું, પણ કદાચ અઘરી પણ એવું લાગે, અઘરી નથી સરળ જ છે, બહુ સરળ છે આત્મકથા, પણ થોડું મોટી લાગે તમને. તો નાના પ્રસંગો વાસુંદરભાઈ લખેલા છે, મહેન્દ્રભાઈ મેઘાણી સરસ સંપાદનો કરેલા છે, કાકા સાહેબના સરસ પ્રસંગો છે, જે ઘણાના છે, એ નાના પ્રસંગો છે, વાંચો તમે તો દેખાશે કે ગાંધીજીનું જીવન જે થયું, ઘડાયું અને શક્તિ ભેગી થઈ એનું એક કારણ એ હતું કે જ્યારે જે સાચું લાગ્યું ત્યારે તો તરત અમલમાં જ મૂકી દીધું. દુનિયા શું કહેશે, લોકો શું કહેશે, સાચું અહીં કોચર આશ્રમમાં એક હરિજન કુટુંબને લેવાનું હતું, કસ્તુરભાઈ વિરોધ કર્યો, મગનભાઈ વિરોધ કર્યો, આશ્રમવાસીઓ છોડીને જતા રહ્યા કેટલાક, રસોડું બંધ થઈ ગયું, ગામના જે શ્રેષ્ઠીઓ હતા પૈસા આપનારાઓ, મદદ કરનારાઓ જેનાથી આશ્રમ ચાલતો હતો, એ લોકોએ કહ્યું કે ના અમે આ રિજનલ રાખશો પૈસા નહીં આપીએ. ગાંધી મક્કમ રહ્યા કે સાચી વાત છે, હું અમલ કરીશ, જે થવું તે થાય. એ કયું મગનલાલે તો કે હવે આજનો દિવસ ચાલેલું અના છે, કાલે શું ખાશું એ ખબર નથી, કાંઈ કાલનો કોઠાર બધું ખલાસ થઈ ગયું છે, કાંઈ છે નહીં. તો ગાંધીજી કહે છે કે આપણું કોચરબ ગામ છે ને, ત્યાં હરિજનના ઘરમાં રહીશું, ત્યાં એમની સાથે કામ કરીશું, ત્યાં ખેતી કરીશું, મજૂરીએ જશું, પણ હું જે માન્યું સાચું છે એને છોડીશ નહીં. તમે જુઓ કેટલી બધી દ્રઢતા કહેવાય. એટલે ગાંધીજીમાં આચાર નિષ્ઠા આવી એનું કારણ દ્રઢતા છે, એક વિશ્વાસ પોતાની જાતમાં, એક આત્મ સત્તા છે આપણી. અને બાળકોએ પણ સમજવા જેવું છે
કે આપણે જે આ દેહ છીએ ને, શરીર જે માનીએ છીએ ને, એને ખાવાનું ભાવે ને, કપડા ભાવે ને, ફરવાનું ભાવે ને, વાતો કરવાનું ગમે, પણ આ દેહથી ઉપર કંઈ તત્વ છે તો બધા અનુભવ કરી શકશો. તમને પોતાને પણ લાગશે કે જ્યારે હું કંઈક કરું છું તે અંદરથી કોઈ કહે છે, મને કંઈક સમજાવે છે, કંઈક રોકે છે અથવા હા પાડે છે, તો અંદર જે તત્વ છે એનો અનુભવ કરવો, એ આત્માનો અનુભવ કરવો. સાદી વાતમાં, અઘરી વાતમાં પછી આત્માની વાત આપણે નથી કરી, કારણ કે અધ્યાત્મની વાત થઈ. અધ્યાત્મ એટલે શું? જે આત્મા તરફ લઈ જાય અધ્યાત્મ. અધ્યાત્મ કઈ બહુ કઈ અઘરી વાત નથી. જે વસ્તુ તમે શીખવી કે આત્મા તરફ લઈ જાય છે એ અધ્યાત્મ થઈ ગઈ. રમણ મહર્ષિને એક વખત મળવા ગયા આપણા આશ્રમના કેટલાક ભાઈ હોય, બાજુ ગયા હશે પ્રવાસે, તો મળ્યા રમણ મહર્ષિને. અને રમણ મહર્ષિને કહે છે કે તમારે કંઈ ગાંધીજી માટે સંદેશો આપવો છે? એટલે ગાંધી રમણ મહર્ષિ કહે છે કે ના ના, એનામાં એક આધ્યાત્મિક ચેતના કામ કરી રહી છે, મારે કાંઈ કહેવાનું નથી, ને મારું હૃદય એમને હૃદયથી વાત કરે જ છે. અમે બંને રોજ વાતો કરીએ છીએ, હૃદય હૃદય જોડાયેલું છે. આ હૃદયકુંજનું હૃદય એ રમણ મહર્ષિના આશ્રમના હૃદય સાથે જોડાયેલું હતું. તો જે આપણે એક અંદરની તાકાત છે, એટલે ગાંધી અંતરાત્માના અવાજને બહુ મહત્ત્વ આપતા. એ કહેતા કે હું જ્યારે વિચાર કરું છું ને, આ બધાએ સમજવા જેવું છે, કરવા જેવું છે, કે આપણે અંદરથી એક અવાજ આવે છે, વોઇસ વિધિન એમ કહેતા, એક વોઇસ અંદરથી આવતો પ્રગટતો અવાજ. માણસ જ્યારે શાંત હોય, ચિત્ત અક્ષુબ્ધ હોય, ચિત્ત સ્થિર હોય, એટલે સ્થિર પ્રજ્ઞની વાત કરી છે હમણાં ઈશાવાસીના શ્લોક ગવાયો, આપણે સ્થિર પ્રજ્ઞ લક્ષણ પણ ગવાતા. તો સ્થિર પ્રજ્ઞ એટલે જે સ્થિર છે, જે પોતે છે તેમાં જ છે, બીજામાં નથી. આપણે જમતા હોય તો કેટલા વિચારો કરતા હોઈએ, કામ કરતા હોય, ભણતા હોય તો ભણવા જીતો હોય જ નહીં આપણું, ભણતી વખતે બેઠા હોય ચોપડી લઈને, પણ મન તો ક્યાંય ભટકતું હોય. ત્યારે જ્યાં જે કામ કરી છીએ એમાં સ્થિર રહેવું, તો આત્મસત્તાનો ઉદય થાય છે. તો ગાંધીજીની આ એક આવડત હતી કે પોતે જે હોય એમાં જ રહેતા. એટલે એટલું બધું કામ કરતા, ના છતાં કોઈ મળવા આવે તો દરેકને એમ લાગે કે ઓ ગાંધી મારી જ રાજ્યોને બેઠા હતા, અને મારી સાથે એવું તો મળ્યા, એવું તો મળ્યા કે મારા માટે જ બેઠા હોય, મારી સાથે એકલી વાત કરી હોય, તો પૂરેપૂરા ઠળવાઈ જવું, પૂરેપૂરા હોવું, પૂરેપૂરા રહેવું, હોવામાં સ્થિત, હોવામાં સ્થિત ઇઝનેસ જે છે એમાં રહેવું, એ શીખવા જેવું છે. આપણું મન છે ને, એ કાં તો ભૂતકાળની વાત વિચારા કરે છે કે આવું હતું, અમે નાના હતા ત્યારે આવું થતું હતું. બધા એમ શિક્ષકો પણ એવી વાત કરે, બાળકો પણ એવી વાત કરે, મોટા પણ એ વાત કરે, ને જેમ જેમ મોટા થતા જાય એમ ભૂતકાળ બહુ વાલો લાગવા માંડે, ચગળવા જ માંડે. જેમ ચિંગમ ચગળો ને, એ ભૂતકાળને યાદ કર્યા જ કરે. તો આપણું મન કાં તો ભૂતકાળમાં છે, અને કાં તો ભવિષ્યનો વિચાર કરે છે, હું મોટી સાથે આવું કરીશ, પછી આવી રીતે કંઈક નોકરી કરીશ, અથવા પોલીસ બનીશ. અમારી દીકરીઓ છે ત્યાં પૂછી શું બનવું છે, તો કોઈ શિક્ષક બનવું છે, કોઈ પોલીસ બનવું છે, તો બધાને મને કોઈ ડૉક્ટર બનવાનું મન થાય તો ભવિષ્યના વિચાર કરીએ. પણ અત્યારે આપણે છીએ આ જગ્યાએ, આ ક્ષણે અહીંયા, એનો વિચાર નથી કરતા. તો ગાંધીજી એમ કહેતા કે તમે જે વર્તમાનમાં છો ને એનો વિચાર કરો, એમાં જીવો. જ્યારે ખાઓ છો ત્યારે ખાઓ જ છો, જ્યારે રમો છો ત્યારે રમો છો, જ્યારે ભણો છો ત્યારે ભણો છો. તો જે છે વસ્તી રહેવું એ બહુ મોટી વાત છે. તો ગાંધીજીની શક્તિઓ જે આવીને આ પોતાની જાતે કેળવતા ગયા, સુધારતા ગયા, શીખવતા ગયા. એટલે કહ્યું ને હરિપ્રસાદજીને એમણે કે હું તમારે જેવો જ હતો તો આપણે જેવા જ હતા, અને એમણે ભૂલો કરેલી છે. તમે થોડા પ્રસંગો જાણ્યા પણ હશે તો ભૂલો તો કરેલી જ છે, આપણા જેવા જ હતા. પણ આપણા જેવા હોવા છતાં કેમ એ આગળ વધી શક્યા? કારણ કે નિરંતર પોતાની જાતે સુધારતા રહ્યા. બેટર એવરી ડે, દરરોજ સારા સારા થવાનું, રોજ સારા સારા થવાનું. બધા જ થઈ શકાય છે, દરેક વ્યક્તિ કરી શકે. ગાંધી ભલે ના બની શકીએ, આપણે આપણે જ બનવાનું છે. કોઈ કહે ગાંધી બનવાનું છે તો મને એમ લાગે ગાંધી ગાંધી બન્યા, હું જે છું એવું મારે બનવાનું છે. તો હું જે છું એ શું છું, હું કેવો છું, અંદરનું તત્વ સત્વ, અંદર વિત્ત એ કેવું છે, એ આપણે ખબર પડે તો આપણે આગળ વધી શકીએ છીએ. આપણો ખજાનો આપણે ભીતર જ છે, આપણે ખબર જ નથી. કાલે હું સૂફી કથા વાંચતો હતો, ઉચ્ચિંતાનું પુસ્તક હાથમાં આવ્યું, એમાં એક સૂફી સંત છે, અને કોઈ એનો શિષ્ય જેવો આવે છે ને કહે છે કે આવું છે, મને તો બહુ જ દુઃખ થાય છે ને, અકળામણ થાય છે ને, વ્યથા થાય છે ને, આ જીવન નથી ગમતું ને, આવું તો મને બહુ આવ્યા કરે છે અંદરથી. તો કહે છે એની બાજુમાં અત્તરની શીશી પડેલી હતી,
વર્ષોથી કે બંધ હતી અને ખોલી અને કે જો કેવી સુગંધ આવે છે, કેવી મજા આવે છે, ગમ્યું ને તને? તો કે ગમ્યું કે તારામાં પણ આ જ છે, આ જ સુગંધ ભરેલી છે, પમરાટ છે, મેઘ છે, ફોરમ છે, આ બધું છે જ, પણ તું બંધ કરીને બેઠો છે. તો તારી અંદરની આ ફોરમ, એનો પમરાટ, એની સુગંધ, એની મહેક જો અનુભવવા માંડે અને પ્રગટ કરવા માંડે તો તને પણ જીવન જીવવા જેવું લાગશે, કારણ કે વર્તમાનમાં નથી, અત્યારે જે હોવા જોઈએ અત્યારે નથી, માટે એવું લાગે છે. તો ગાંધીજીની જે શક્તિ વધીને એની પાછળ કારણ આ હતું. અને એક કારણ એ હતું કે બહુ આત્મસંયમી હતા, બહુ મનથી નક્કી કર્યું ને નક્કી જ કર્યું. અમૃતભાઈ એક વખત લેખ લખીને મોકલ્યો હતો શાશ્વત ગાંધી માટે કે ગાંધીજી ફક્ત 5 વસ્તુ આખા દિવસમાં ખાતા. વિચાર કરજો હો, આપણે કેટલું બધું ખાઈ, જ્યારે જે સામે આવ્યું ને એને ના જ ના પાડી, કોણ ઉપર ના કરે, કઈ ઉપેક્ષા થોડી કરે, તિરસ્કાર ના કરે, લઈ જ લેવાનું. પણ ગાંધી લઈ નહોતા લેતા, એ કે મારું વ્રત છે 5 જ વસ્તુ ખાવાનું. એટલે ભોજન કરવા બેઠા તો પાણી પણ એક વસ્તુ બની ગઈ, લીમડાની ચટણી ખાય તો લીમડાની ચટણી એક વસ્તુ બની ગઈ, જે કંઈક ખાય 5 જ પદાર્થ લેવાના, એટલે બહુ જ છોડી દેવું પડે. કારણ કે પછી રોટલી ખાવી હોય, શાક ખાવું તો 2 તો થઈ ગયા, પાણી પીવું હોય તો 3 થઈ ગયા, લીમડા ચટણી ખાય તો 4 થઈ ગયા. ખાય શું, 5 જ વસ્તુ ખાવાની. અને મોટે ભાઈ ફળાહાર જ કરે, અનાજ બહુ જ ઓછું ખાતા, નાનપણો ખાતા હશે અને બહુ શોખીન પણ હતા ખાવાના. એવું કસ્તુરભાઈ તો કહેલું કે આ પૂરણપોળી બહુ ખાતા, એટલે ખાતા હશે. પણ પછી જ્યારે આમ સમજ ઊભી થતી ગઈ અને એમ થયું કે મારે તો સેવા કરવી છે, અને સેવા કરવી છે ને એને માણસે ત્યાગ કરવો પડે, એને સંયમ રાખવો પડે. અને સેવાને યજ્ઞ કાર્ય કહેતા. તમે એક નાનું પુસ્તક છે, દીકરીઓ પણ જુએ, મોટાઓ પણ ન વાંચે, વાંચે, બહુ જ સુંદર પુસ્તક છે. મંગળ પ્રભાત એટલું ઉત્તમ પુસ્તક છે, કારણ કે એમણે જે ભાષ્ય કર્યું છે ને વ્રતોનું, એક નવી રીતે જ કર્યું છે. અહિંસાની વાત કરજો, જે ઊંડાણથી અહિંસાની વાત કરી છે ને સહજ રીતે, એ ગાંધીજી જ કરી શકે. એક ઉતાવળે ચાલવું પણ હિંસા છે, ઉતાવળે બોલવું પણ હિંસા છે, એ પણ સમજાવી શકે. તો એક નાનું એક પુસ્તક છે ગીતા બોધ કરી, અને એ પણ આ રીતે પત્રો જ લખાયા છે જેલમાંથી, અને એ પણ કેટલાક મંગળવાર જ લખાયેલા છે જેલમાંથી. એને બંને નાના નાના પુસ્તકો 30-32 પાના પુસ્તકો છે. આ ગીતા બોધમાં 3 અધ્યાય અને 4 અધ્યાય સમજાવતા ગાંધીજી કહે છે કે આ જીવન યજ્ઞ માટે હોવું જોઈએ. યજ્ઞ તો કરે, એ વખતે પણ યજ્ઞો થતા, આજે પણ યજ્ઞો થતા હશે, અને યજ્ઞો બહુ મહિમા વેદોમાં ને બધામાં. તો એને જુદી રીતે કહે છે કે આ જીવન એ જ યજ્ઞ છે. યજ્ઞ એટલે ત્યાગ કરવો, યજ્ઞ એટલે કર્મ કરવું, યજ્ઞ એટલે સેવા કરવી, અને નિષ્કામ ભાવે સેવા કરવી. હું સેવા કરું છું અને લોકો મારા વખાણ કરે, મને પગે પડે, મને એવોર્ડ આપે, એટલા માટે નહીં, કોઈ પણ હેતુ વિના, કોઈ પણ હિત વિના, હિત અને હેતુ વિના, કોઈ પણ કામના વાસના ઈચ્છા વિના એ કામ કરું. મેં કંઈક કર્યું ને મને સાથે ફળ મળશે, એ આશા નહીં રાખવાની. બસ મને મજા આવી ગઈ, મારો ધર્મ હતો, મારે કરવાનું હતું, મેં કરી લીધું, ભૂલી જવાનું. નેકી કર, એક જૂના વખતમાં એક કહેવત આવતી, નેકી કર કુએ મેં ડાલ, સારું કામ કર અને કુવામાં ડાલે ભૂલી જા, સારું કામ ભૂલી જા. આજે સારું કામ ભૂલાતું નથી ને, એ બહુ મોટો પ્રશ્ન છે. દરેકને થાય મેં આમ કર્યું એ ઓળખ થવી જોઈએ, છાપામાં આવવું જોઈએ, એ ટીવીમાં આવવું જોઈએ, એના ફોટા આવવા જોઈએ, અને આવું બધી સ્પર્ધા ચાલી છે. કામ કરવો અને કામ કરે બતાવવું, એટલે કામ કરવું એના કરતાં બતાવવું મોટું થઈ ગયું. ભલે ઓછું કર્યું હોય, ઝાડું લઈને જરા કામ સફાઈ કર્યો, એ ફોટા પાડે છાપામાં છપાવવો જોઈએ, ટીવી ઉપર આવવા જોઈએ, લોકો ચર્ચા બનવી જોઈએ, એ મહત્વનું બની ગયું. તો ગાંધીજીનું બધું હતું, એ ખબર જ ના પડવા દે કે ભાઈ પણ આવે ને, ગીરી પ્રવચનમાંથી વાંચ્યું, કહ્યું એમણે કે તારો જમણો હાથ આપે તો ડાબા હાથે ખબર ના પડે, કોઈ કંઈ કહેવાની જરૂર જ નથી. તો આ જે છે ને આત્મસંયમ, એક બહુ મોટી વાત હતી એમની. અને એક બહુ તમને ગમે એવી વાત એ છે કે બહુ હસમુખા હતા. હવે ગાંધીનો ચહેરો જોઈ લાગે આ શક્તિ ક્યાંથી આવે છે, આત્મસંયમમાંથી આવું જે કહેવા માંગુ છે આ છે કે આપણે પણ આપણા જીવનમાં આવી ઉર્જાઓ ભેગી કરી શકીએ અને પરિચાલિત કરી શકીએ. એક પાવર હાઉસ હોય, જનરેટર હોય, અને જનરેટર જેમ આમ દોરડા મૂકેલા હોય અને પાવર પહોંચાડતું હોય, આ એટલે માઇક છે તો બધું ક્યાંથી આવે છે ઇલેક્ટ્રિસિટી અને ચાલે છે, તો આ જે એનર્જી આવે છે એમાં આપણી એનર્જી પણ કેમ પહોંચી શકે ભેગી કરી હોય તો એનો હળવાશ બહુ હતી. એ રમૂજ વૃત્તિવાળા માણસ હતા, એ હસમુખા હતા, પણ લાફિંગ બુદ્ધા
એને અનુગ્રહ કર્યો ત્યારે રાખેલું, પણ લાફિંગ ગાંધી હતા, હસ્તમ. આપણે જે ફોટા જોઈએ છીએ ને, એમાં ગંભીર પ્રાર્થના બેઠેલા, એવું ચર્ચા કરતા, આવું દેખાય છે, પણ બહુ હળવા હતા. અને એમણે કહેલું કે મારામાં હળવાશ ના હોત, મારા એમણે શબ્દ વાપરેલો કે મારામાં વિનોદ વૃત્તિ ના, વિનોદ એટલે હળવું, હસવું આમ ફૂલ સમૂચ. તો મારામાં જો વિનોદ વૃત્તિ ના હોત ને, તો મેં ક્યારની આત્મહત્યા કરી નાખી હોત. એટલે આટલા બધા વિચાર કરીએ કે આટલા બધા કામો, દેશ આખામાં જે કાંઈ નિર્ણયો થતા હોય, એની ભાગીદારી હોય, વાઇસરોને મળવાનું હોય, બહારથી કોઈ આવ્યા હોય, પત્રો લખવાના હોય, નવજીવનના, હરિજન બંધુના આ બધા લેખો લખવાના હોય, મુલાકાતો આપવાની હોય, કેટલું બધું કામ. અને છે હળવા ફૂલ, જો તમે જરાય એના માથા પરનો ભાર માથા પર રાખતા જ નહીં, નિર્ભાર અવસ્થા. આ શક્તિ ક્યારે આવે છે કે માણસ ભાર રહીત રહી શકે. કામ તો તમારે પરીક્ષા આપવાની બોજો આ લાગે, અથવા કંઈક કહ્યું હોય કે આ કામ કરવાનું છે, પૂરું ના થયું, ઠપકો મળે તોય બોજો લાગે, પણ એ વખતે નિર્ભાર રહી શકાય, બોજા રહીત રહી શકાય, તો બહુ મોટું કામ થાય. એટલે ગાંધીજી બહુ હસતા. એક વખત બાળકો બધા અહીં આ આશ્રમમાં જ, આટલામાં જ ક્યાંક રમતા હશે બાળકો, ગાંધીજી ફરવા નીકળ્યા તો બાળકો કે બાપુ કૂદકા મારતા હતા, તમે અમારી જેમ વાત કરી શકો? હવે ગાંધી તો મોટી ઉંમરના, કૂદકા ક્યાંથી મારી શકે? ને મારીને પગ લથડે અને પડે અને ફ્રેક્ચર થાય તો બહુ મોટી ઉપાધિ થઈ જાય. તો બાપુ કે હા, પણ એક ક્ષણ, હું જેમ કરું ને એમ તમારે કરવાનું. હા, કહો શું કરો? ગાંધી દાંત કાઢ્યા મોઢા બહાર, કલ્પનો ચોખ્ઠું હતું કે મેં જેમ દાંત બહાર કાઢ્યા એમ તમે કાઢો, તો તમે કરશો, હું કરો. કેટલું હસવાનું, રમૂજ, હળવાશ. એક વખત શાંતિનિકેતન ગયા, શાંતિનિકેતન ગુરુદેવનો આશ્રમ, એવી સરસ સંસ્થા, કલાકાર મોટા, એ તો કેટલું બધું શણગાર અને સર્જ. તો ગાંધીજી ઓલમાં ઉતરવાના હતા ને, એને ખૂબ શણગારી, અને ગાંધી લઈ ગયા ગુરુદેવ સાથે, અને ફૂલોને, માળાઓને, સુંદર ધામ ચિત્રોને, રંગોળીઓ સરસ બધું ગોઠવેલું ત્યાં. એટલે ગુરુદેવને થયું કે બાપુને બહુ જ મજા આવશે, એટલે તો ગયા બેઠક અને કે ઓ, આ તો માંડવા જેવું કર્યું છે. હા, કે તમે આવવાના હતા ને, આ શાંતિ નિકેતન કન્યા રાણી એ તમારા શણગારવા, તમારા સત્કારો ઊભી થઈ ગઈ છે. ઓહો, એવું છે, પણ આ બોખા ડોસાને પસંદ કરશે? આમ કેમ કે હું તો આવડો મોટો થયો અને આ કન્યા એ શાંતિ નિકેતન મને પસંદ કરશે? આ માંડવામાં કન્યા પધરાવશો તો પસંદ કરશે? પછી હસવા માંડ્યા. પછી ટાગોર ને બધા જતા રહ્યા, જતા રહ્યા. પછી બાપુ બધો ફૂલો ને આનંદ એક પછી મૂકી દીધા અને ખાટલો કાઢ્યો બાદ ને ખુલ્લા આકાશ સૂઈ ગયા. સવારે આવ્યા તો ગુરુદેવે જોયું કે આ તો બધું ખાલી કરી નાખ્યું, આને તો કેવું સરસ મહેનત કરી હતી, પણ આ તો બહાર સુતા છે અને અંદર તો બધું સાવ સાદાઈ. તો કહ્યું કે હું બાપુ આ કાંઈ માંડો ક્યાં ગયો? કે આ બોખા માણસે જોઈને કન્યા ભાગી ગઈ, આવું એમણે કહ્યું. હળવાશ. એક વખત પત્રકારો મળ્યા, એ કે તમે તો બહુ સંત માણસ છો ને, તો તમે ત્યાં જાઓ ત્યાં તમને આ બધા મળશે ખરા? અમુક મળશે? તો એ તો મને ખબર નથી, હોય મળશે કે નહીં મળે, પણ પત્રકારો જરૂર મળશે, જ્યાં જઈશ ત્યાં. તો જે વાત હોય આ હળવાશ, આ નિર્ભારપણું, આ કેવું છે, આવા માણસો. એટલે એક આ નિમિત્ત કેટલાય ના સાંભળ્યું છે ને વાંચ્યું છે કે આ મોટા માણસો આ જીવન બહુ હળવા રહેતા હતા, એટલે મોટા કામ કરી શક્યા. માણસ ગંભીર રહીને કામ કરે ને મોટા કામ થતા જ નથી, પણ જે માણસ હળવો રહીને કામ કરે છે ને એ ઘણા મોટા કામ કરે છે. અને મોટા કામ થાય છે કેમ? મોટા કામ મોટા હોતા જ નથી, મોટા કામ છે નાના નાના કામનો સરવાળો હોય છે. રોજ આપણે સારું કામ કરીએ, નાનું કામ કરીએ. એટલે ગાંધીજી કહેતા, વન સ્ટેપ ઇઝ ઇનફ ફોર મી. ઓકે છે, તો મારી સ્વતંત્ર જવું છે, તો મેલને મારે દૂર કરવા જોઈએ. તો હંમેશા જે કંઈ કરે વિચાર કરે કે મારા મને મેલું તો નથી થતું ને આનાથી. જે કંઈ કદમ ઉઠાવે, જે કંઈ કામ કરે, જે કંઈ વિચાર કરે, મનથી દેહથી ને વાણીથી આ ત્રણેય વિચાર કરે કે અયોગ્ય નથી થતું ને, મેલું નથી ને, તો ઈશ્વર અહીંયા ગુરુદેવ મલ્લિકજી રહેતા હતા ચાચાજી. તો મારા વાઇફ તેની પાસે રહેલી છે એટલે એને ખબર છે, મેં તો એની દર્શન નથી કર્યા. એ અહીં ભણેલી છે એટલે એને નાનપણમાં ચાચાજીનો ભેટો થયો છે. તે ચાચાજી છે ને એક વાત કરતા કે હું જે કંઈક કામ કરું ને તું કેવી રીતે કરું, પછી કે
કે નાનપણમાં છે ને હું જતો એ ત્યાં કરાંચીમાં રહેતા, તો નાનપણ કરાંચીની શેરીમાં જતો હતો તો એક સાધુ મળ્યા, કલ્લાનો ઓલિયો મળી ગયા અને મને તેડી દીધો. તેડીને પછી વાત કરી, વાલ કર્યું, પૂછ્યું અને પછી કહે છે, જો બેટા એક કામ કરજે, તું જે કે કામ કર ને બધું કર છૂટ તને, પણ એટલું યાદ રાખજે કે તું જે કામ કરે છે તારી માને ગમશે કે કેમ. તારું જ વિચાર કે હું જે કામ કરું છું, નાના હતા હું જે કામ કરું મારી માને ગમશે કે કેમ, તો કેટલું મોટું થઈ કહી દીધું, કેટલો ઉપદેશ આપી દીધો કે માને તો સારા કામ જ ગમે ને, ખરાબ કામ કરીને આવો તો માને ના ગમે. તો ચાચાજીને આખા જીવનભર મોટા થયા, 80 વર્ષના થયા, એનાથી મોટા થયા હશે, ત્યાંથી આ વાત હંમેશા યાદ આવી કે હું જ્યારે પણ કરું ત્યારે વિચાર કરે મારી માને ગમતું હોત ખરું, એને ગમત ખરું, કેવું કેવો કેવો સરસ લેસન મળી ગયું એને. આ બધી નાની નાની વાતો જે છે એ જ માણસને આગળ લઈ જાય છે. એક વસ્તુ એ છે ગાંધીજીને, બહુ લાંબુ નહીં કરું કારણ મને અડધો કલાક જ કહ્યું છે, મને ખબર નથી કેટલો સમય થયો હોય, પણ હું એક બે વાત કરીને પૂરું કરું છું કે ગાંધીજી છે ને આમ તો બહુ નમ્ર વિવેકી પણ વિદ્રોહી હતા. વિદ્રોહ એટલે બળવાખોર. હવે તમને લાગે હા એવું થયું છે, રશિયન ડિક્શનરી થઈ ને જ્યારે એ વખતે આઝાદી લડાઈ ચાલતી હતી અને રશિયામાં ડિક્શનરી બહાર પડી એમાં ગાંધીજીના શબ્દનો અર્થ એવો આપવામાં આવ્યો કે એક બળવાખોર, કારણ કે એને બળવાખોર લાગતા હતા યુરોપના લોકોને, પણ ગાંધીજી બળવાખોર હતા. બળવાખોર એટલે જે સારું નથી સાચું નથી એની સામે એક આંદોલન કરવું, એની સામે બળવો કરવો, વિપ્લવ કરવો, વિદ્રોહ કરવો, એને સહન ના કરવું, ના પાડી. ગાંધીજી કહેલા સત્યાગ્રહ એટલે શું? સત્યાગ્રહ એટલે જે કંઈ અસત્ય છે ને એને સ્વીકારવાનું નહીં, એને સામે માથું નહીં ટેકવવાનું, એને માથે ચડાવવાનું નહીં. એટલે ગાંધીજીના શબ્દની અસર થતી હતી. ગાંધીજી બોલતા ને દેશમાં કોહલી ઉઠતો હતો અને પડ્યો પડ ઝીલી લીધો હતો. એનું કારણ એ હતું કે આ શબ્દ આ નિષ્ઠામાંથી આવેલા, આ સચ્ચાઈમાંથી આવેલા, આ પોતે કરેલું છે એમાંથી આવેલા. ગુણાતીતાનંદજી કરીને એક સ્વામી થઈ ગયા સ્વામીના સંપ્રદાયના. સ્વામીના સંપ્રદાયની જાણતા ખબર હશે કે એ સહજાનંદ સ્વામી સાથે ગુણાતીતાન સ્વામી હતા. તો ગુણાતીતાન સ્વામીને કોઈ સાધુએ પૂછ્યું, એના સંપ્રદાય સાધુએ પૂછ્યું કે સ્વામીજી તમે બોલો છો લોકો ઝીલી લે છે, તમે બોલો છો એ સ્વીકારી લે છે, એવું કરવા માંડે છે, અમે તો કેટલું બધું કહીએ છીએ કે ભાઈ આ ન કરો આ ન કરો, કોઈ માનતું જ નથી અમારું, ને તમારું કેમ માની લે છે? તો કે ભાઈ જો અમારા શબ્દો છે ને એ કાચા ચણા જેવા છે, ને તારા શબ્દો શેકેલા ચણા જેવા છે, શેકેલો ચણા ઉગે નહીં, ચણા શેકી દાળિયા વાવીએ ને ચણા તો એ ના ઉગે, કાચો ચણો ઉગે, એટલે અમારા શબ્દો કાચા ચણા જેવા છે, વાવી જ ઉગી જાય છે લોકોના મનમાં. તો આવા કાચા ચણા જેવા શબ્દો એ મહાત્મા ગાંધીના હતા. તો વિપ્લવી બળવાખોર ખોટું લાગે, આ કરવા જેવું કામ છે બધાએ. તમે જે કંઈ નાના વર્તુળમાં કરી શકો કેટલું, આજે તો ખોટું ચાલે. ગાંધીજી વિશે હમણાં જ નીતિભાઈ સાથે વાત કરતો હતો અને આ ચિંતા હતી કે આ જે ચાલી રહ્યું છે એની સચ્ચાઈ કેમ પ્રગટ કરવી, ખોટું ને ખોટું કેટલું ચાલ્યા કરે, અને મેં મોકલું, મેં બીજાને મોકલું, ત્રીજા મોકલું, બધી જગ્યાએ પરમાર ચાલ્યા કરે, અને આપણે ક્યાં બધું ઊંડા ઉતરીએ છીએ, સાચા સાચાની તપાસ જ કરતા નથી, આવ્યું સ્વીકારી લીધું. તો સચ્ચાઈ જોવી પડે અને સચ્ચાઈ જોઈને આપણે માનવાનું, એટલે માનવું નહીં જાણવું. ગાંધીજી એમ કહેતા કે તમે હાથ જાતે કામ કરીને જાણી લો, કોઈ કહે છે પણ માની ના લો, માનના નહીં એટલે કે જાણના, તમે જાતે કામ કરીને જાણો. તો જાતે કરવાનું, સ્વદેશી, સ્વાવલંબન, જાત મહેનત, આ બધા ગાંધીના ગાંધીએ આપણને ઉપદેશ આપ્યો છે. તો આ વાત થોડી મેં તમારી પાસે મૂકી છે, ઘણા મુદ્દાઓ લઈને આવેલું મારા મનમાં હતું કે આ મુદ્દાની વાત કરીશ, અને થોડું વધારે ગહેરાઈમાં જોવાનું મન હતું, પણ તમે બધા બાળકો બેઠેલા છો એટલે એમ થયું કે આપણા જીવનને ક્યાં પરિવર્તન કરી શકીએ, આ પરિવર્તન આપણે કરવું પડશે. ગાંધી મોટા ક્રાંતિકારી હતા, વિદ્રોહી હતા, ક્રાંતિકારી હતા, અને ક્રાંતિ ક્યાંથી શરૂ થાય? જાતથી શરૂ થાય છે. આપણા દાદા ધર્માધારી કહેતા કે ક્રાંતિ એ પ્રથમ પુરુષ એક વચનથી શરૂ થાય, અને તમે તો ભણો છો એક વચન બહુવચન, અને પુરુષ પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, તો પ્રથમ પુરુષ એક વચન એટલે હું, મારું, મારાથી ક્રાંતિ શરૂ થાય, જાતથી શરૂ થાય. જે કંઈ બદલાવ લાવવો છે ને એ બધા બીજા કરી નાખે, મારે કંઈ કરવાનું નથી એવું નહીં, મારાથી શરૂ કરવાનું કામ છે, એ ક્રાંતિનું કામ છે. એટલે ખુદ પલટે તે ક્રાંતિ, જગ પલટે તે ભ્રાંતિ, એવું કહ્યું કે તમે ખુદ પલટો ને એ જ ક્રાંતિ. તમે ખુદ પલટશો એટલે ખુદાય મળશે અને બીજા પલટશે. તો ખુદ પલટવાની વાત એ ગાંધીની વાત છે. તો સંયમ,
સાદાઈ, નિયમિતતા, સ્વચ્છતા, પર્યાવરણ. આ નદી, આ સાબરમતી નદીમાં ગાંધી એક લોટામાં બધું ધોવાનું ને નાવાનું કોગળા કરવાના ને દાંતણ પણ બધું પતાવી દેતા. ને કહેતા લોકો ક્યાંક નદી વહી જાય છે, શું એક લોટામાં પતાવજો, આપણો ને ઘણું બધું ડોલો ડોળ ઠપકારો. તો ગાંધી કહેતા કે આ નદી મારે એટલા માટે નથી વહી જતી, અમારે બધાનો હક છે. હમણાં પક્ષીઓ કેટલા ઉડતા ઉડતા જતા હતા, આ પક્ષીનો હક છે, પશુનો હક છે, અનેક લોકોનો હક છે, આ બધી ખેતીવાડી થાય છે, ત્યાં પાણી જતું હશે, એનો હક છે. તો મારે તો મારી જોઈતું જ વાપરો. આટલું શીખી લઈએ ને કે આપણે આપણે જોઈતું જ રાખવું તો મોટું કામ થશે. મોબાઈલની જરૂર છે તો રાખો, નથી તો ના રાખો. તાર પાંચ છ જોડી કપડાંથી ચાલે છે તો ઢગલો ભેગા ના કરો. જેટલું જોઈતું જ રાખો. બહુ શીખવા જેવું છે આ જીવન. તમે નાના છો ને મોટા થાવ ત્યારે પણ જોજો. તો ઘર વસાવો, ફર્નિચર કેટલું ફર્નિચર આપણે રાખી દઈએ છીએ, આપણને રહેવાની જગ્યા જ નથી રહેતી, એટલું ફર્નિચર ભરાઈ જાય છે. એટલે આપણે ઉઠા સંગ્રાસમાં રહેવું પડે ને ફર્નિચર બે લેરસી રહેતું હોય. એટલે આપણા માટે ઘર છે કે ફર્નિચર માટે ઘર છે, છતાં આપણે એવું કરીએ છીએ. જેટલું જરૂર એટલું રાખો, જેટલું જરૂર એટલે ખાઓ, જેટલું જરૂર એટલે ખરીદો. પણ જરૂરિયાત, આજ તો એક શોપિંગનો ક્રેઝ, બહુ મજા આવી જાય શોપિંગ કરે. કેટલાક તો બહુ એ જ એમાં જ આનંદ હોય કે બસ દુકાન જાઓ અને ખરીદો અને આમ વટથી જાણીને એનાથી બહુ મજા આવતી હોય. આ કાઢો, આ કાઢો, આ કાઢો, આ કાઢો અને થોડું લઈ લે એમાંથી. તો આ બધા સમજવા જેવું છે કે સંયમ, સાદાઈ, આ બધા વાતો આપણા જીવનમાં કેટલા બધા અગત્યના છે. તો વડીલો મને માફ કરે, મેં જે વાતો કરી ખાસ બાળકોને ઉદ્દેશ્યને કરી, કાંઈ એમના બધા ચહેરાઓ જોયા તો મને થયું મને નવી પેઢી બહુ ગમે, જુવાની આવું બહુ જ ગમે. તો બાળકોને જોઈએ, દીકરીઓને જોઈએ એટલે ખાસ થયું તો એને અનલોક્ષીને થોડી વાતો કરું. થોડી વાતો કરી છે. એક વાત છે, મને ટાગોર ગુરુદેવને ગીતે યાદ આવે, મેઘાણીનો અનુવાદ કર્યો છે, મેઘાણી અનુવાદ કર્યો છે. સરસ નાની ચાર જ પંક્તિઓ છે, બહુ સુંદર, યાદ રાખવા જેવું છે, શીખવા જેવું છે. એમાંથી મૂળ ગીત છે માટી પ્રદીપ, પ્રદીપ એટલે દીવો, માટીનો દીવો. મેઘાણી અનુવાદ કરે, સરસ અનુવાદ કરે છે. એ કહે છે કે આ સૂર્ય આથમી રહ્યો છે, સૂર્ય આથમી રહ્યો છે, પૃથ્વી અંધકાર આવવાનો છે. અને સૂર્યને થાય છે કે હું તો જઉં છું, મારા પછી આ પ્રકાશ આપવાનું, તેજ આપવાનું કામ કોણ કરશે, અને એવું મનમાં થાય છે. અને લોકોને કહે છે, બધાને, આખી પૃથ્વીના બધાને ભેગા કરી કહે છે કે હે પૃથ્વીજનો, હે પૃથ્વીના લોકો, હે પૃથ્વીવાસીઓ, જીવજંતુઓ, હું જઉં છું, મારા પછી કામ કોણ કરશો. અને બધા દિગ્મૂઢ બની જાય છે. ઓ, આ તો સૂર્ય દેવ હતા, કેટલા પ્રકાશવંત, કેટલા ઉર્જાવાળા, કેટલો તાપ ગરમી આપે, અમે કેમ કરી શકીએ, એવું થાય છે. એક નાનું કોળિયું હતું, એ કોળિયું કહે છે કે મારી જેટલી ત્રેવળ છે ને એટલું કરીશ, આપણે આટલું જ કરવાનું છે. અસ્ત જાતા રવિ પૂછતા અવનીને, રવિ એટલે સૂર્ય, અસ્ત જાતા અસ્તાચર જાય છે, રવિ પૂછતા અવનીને, અવની એટલે પૃથ્વીને, સારશે કોણ કર્તવ્ય મારા, મારું કામ કોણ કરશે. સાંભળી પ્રશ્ન સ્તબ્ધ ઉપાસવું, મોં પડ્યા સરના સાવ કાળા, કાળા ધબ થઈ ગયો. ઓ, સૂર્યનું કામ તો કેમ થાય. તે સમયે કોળિયું એક માટી તણું, ભીડને કોક ખૂણ એથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવળ પ્રભુ, એટલું સોંપશો તો કરીશું. મારી ત્રેવળ છે એટલું જરૂર કરીશ. આપણે આપણી ત્રેવળ કરીએ તો ગાંધીનું જ કામ છે. આજના પુણ્ય પવિત્ર દિવસે હૃદયકુંજમાં આપ સૌની સાથે થોડી વાતો કરવાનો મોકો મળ્યો છે. આભાર માનું છું. રમેશભાઈએ આપણને આપણા આશ્રમ કન્યાઓને અને વિદ્યાર્થીઓને સમજાય એવી રીતે બધી વાત કરી, કારણ કે શિક્ષણના માણસ છે. અને આ આશ્રમમાં મારી જેમ એ રહેલા પણ છે, બાબુબેન અને કંચનબેન ને કાંતિ મામા અને હતા, ગુરુભાઈ મલ્લિકજી વગેરે આવે ત્યારે, પરિચિતભાઈ વગેરે ત્યારે અહીંયા એ આશ્રમમાં રહેતા હતા. એટલે આશ્રમની પરંપરા પ્રમાણે એમને શિક્ષણની આપણને સમજાયેલી વાત કરી બહુ આનંદ થયો. અને સૌ આપ આવ્યા, તમને પ્રણામ, જય જગત.